જામનગરમાં આજે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે શહેરના રણજીત રોડ વિસ્તારના બત્રીસ વર્ષીય પુરુષ મણિયાર શેરી લીંડી બજાર વિસ્તારના ત્રેવીસ વર્ષીય યુવાન તેમજ શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારના ત્રીસ વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ કોરોનાના બત્રીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ફરી લોકડાઉન થવાના અહેવાલો વહેતા થયા હતા રાજ્યભરમાં આ અંગે અનેક અટકળો વહેતી થઈ હતી આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગત્યની ઘોષણા કરી છે રાજ્યમાં નવું લોકડાઉન નહીં આવે તેવી અધિકૃત ઘોષણા નાયબ મુખ્યમંત્રીએ કરી છે ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી હતી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લોકડાઉન ન લંબાવવા મુખ્યમંત્રીઓને સૂચન કર્યું હતું પેટ્રોલ ડીઝલમાં છેલ્લા દસ દિવસમાં લીટર દીઠ સાત રૂપિયાથી વધારો થયો છે લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં ફસાયેલી પ્રજા માટે ભાવ વધારો દાજિયા પર ડામ સમાન છે આ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન થયું હતું જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિપક્ષી નેતા અલ્તાફ ખફી મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા કોર્પોરેટર યુસુફ ખફી જેનમબેન ખફી આનંદ ગોહિલ વગેરે ચાલીસ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ક્ષેત્રમાં મારામારી થઈ હતી આ ઘટનામાં ભારતીય સૈન્યના એક અધિકારી સહિત વીસ જવાનો શહીદ થયા હતા સામે પક્ષે ચીનના પણ ચાલીસ જવાનો મૃત્યુ પામ્યા હોવાના અથવા ઘાયલ હોવાના અહેવાલ છે સમગ્ર ઘટના પછી વડાપ્રધાન મોદીએ રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ સહિતના મંત્રીઓ સાથે હાઈ લેવલ મીટિંગ કરી હતી મિટિંગ પછી તેમણે દેશને ટૂંકું સંબોધન પણ કર્યું હતું દેશના શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય ચીન ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે તો તેને જવાબ આપવામાં આવશે કોરોના સંક્રમણના સંકટને પગલે ભીડ એકઠી થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ છે આગામી દિવસોમાં પણ આ પ્રતિબંધ યથાવત રહેશે જેને કારણે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં યોજાતો જન્માષ્ટમીનો મેળો રદ કરવામાં આવ્યો છે જામનગરમાં પણ શ્રાવણ મહિનામાં પરંપરાગત રીતે યોજાતો સાતમ આઠમનો મેળો નહીં યોજાય ઉલ્લેખનીય છે કે મેળાના ખાનગી આયોજનોને પણ મંજૂરી નહીં આપવામાં આવે